ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ચેપ્ટર પંદર જર પરિવાર વિશે સામાજિક વિજ્ઞાન તો વિદ્યાર્થી મિત્રો આગળના ટોપિકમાં આપણે બ્રહ્મપુત્ર નદી પ્રણાલી છે તેના વિશે શીખી ગયા હતા બરાબર તો આ જે પેરેગ્રાફ આપેલો છે બરાબર એ બ્રહ્મપુત્ર નદી પ્રણાલી છે તેનો અધૂરો જ પેરેગ્રાફ છે એટલે આગળનું જરાક રિપીટ કરી લઈ તો તમને આ પાછળનું સમજવામાં વાંધો આવશે નહીં તો જોઈએ આપણે બ્રહ્મપુત્ર નદી છે એનું સ્થાન શું હતું તિબ્બતમાં આવેલ માનસરોવર જે પૂર્વમાંથી સિંધુ અને સતલુજની મૂળની નજીક છે અને તેની લંબાઈ લગભગ છે ભારતની બહાર છે અને સમાંતર પૂર્વ છે એ બાજુ એ વહે છે બરાબર અને નામ ચાબરવા છે તેની પાસે એ યુ આકાર ધારણ કરે છે અને અસમમાં તેને ક્યાં નામે ઓળખે છે અસમમાં તેને બ્રહ્મપુત્રના નામે ઓળખાય છે પછી આપણે એ પણ જોયું હતું કે તિબ્બતમાં નદીઓનું કાંપનું પ્રમાણ બહુ ઓછું છે અને ભારતમાં આ નદી વધારે ક્ષેત્રવાળા વિસ્તાર છે એમાંથી પસાર થાય છે બરાબર જ્યાં વધારે વરસાદ પડે છે એ ક્ષેત્ર છે ત્યાંથી આ ત્યાંથી આ નદી છે એ પસાર થાય છે હવે જોઈએ તેથી અહીંથી જળ જથ્થા અને કાપા કાપની માત્રામાં વધારો થાય છે અસમમાં અનેક શાખા નદીઓ મળે છે અને આમ બ્રહ્મપુત્ર નદી ગુમ્ફિત સ્વરૂપમાં વહે છે દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે પરિણામે અસમ અને બાંગ્લાદેશ છે એમાં ભારે પૂરથી વિનાશ થાય છે ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે અસમમાં ચોમાસા દરમિયાન વધારે પડતા વરસાદના કારણે વધારે માત્રામાં નિક્ષેપણ એટલે કે ઘસારો થાય છે આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચી આવતી જાય છે તેથી આ નદી પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે શું કહે છે કે દર વર્ષે વર્ષા ઋતુ છે આગળ જોઈ ગયા કે આ નદી છે એ વધારે વરસાદવાળા ક્ષેત્ર છે એમાંથી જ પસાર થાય છે એટલે દર વર્ષે વર્ષાઋતુ દરમિયાન આ નદીના જળ પ્રવાહ છે એમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો વધારો થાય છે જેના કારણે અસમ અને બાંગ્લાદેશ છે એમાં ભારે પૂરથી વિનાશ સર્જાય છે જ્યારે ઉત્તર ભારતની નદીઓ આપણે જોઈ જે ગંગા બ્રહ્મપુત્ર શતલુજ એ નદીઓ કરતાં વિદ્યાર્થી મિત્રો આ નદી છે એ વિરોધાભાસી છે કારણ કે વધુ વધુ પડતા વરસાદના કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ જોવા મળે છે વળી આ નદી છે એમાં રેતીનું પ્રમાણ છે એ વધારે હોવાથી તેની સપાટી કેવી આવે છે ઊંચે આવે છે અને આ નદી પ્રવાહ છે એમાં વારંવાર આપણને પરિવર્તન જોવા મળે છે હવે આપણા એના પછીનો પોઈન્ટ છે દ્વિકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટ પશ્ચિમ ઘાટ દ્વિકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત વ્યાપ્ત એટલે કે ફેલાયેલો છે મહાનદી ગોદાવરી કૃષ્ણા કાવેરી વગેરે દ્વિકલ્પની મુખ્ય નદીઓ છે આ બધી નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે અને મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમે આવેલા અરબસાગરને મળે છે આ નદીઓ છે તેનો પરિચય આપણે મેળવ્યો હવે જોઈએ આપણે નર્મદા બેસીન નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે ઘણી વખત પૂછાય છે કે નર્મદા નદી છે એ ક્યાંથી નીકળે છે તો નર્મદા નદી છે એ મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે તે પશ્ચિમ બાજુએ એક ફાટકીણમાં થઈને વહે છે જબલપુર પાસે તે શંગેમરમરના ખડકાટ પ્રદેશમાંથી વહે છે અહીં ઢોળાવના કારણે તીવ્ર વેગથી વહે છે જ્યાં ધૂધા ધુઆંધાર નામના જળ ધોધની રચના થાય છે કયો ધુંધાર બરાબર તો નર્મદા બેસીન કે નર્મદા નદી છે એ ક્યાંથી નીકળે છે મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે અને પશ્ચિમ બાજુએ ફાટખીણમાં થઈ અને આગળ જગલપુર પાસે સંગેમરમરના ખડકાટ પ્રદેશમાંથી વહે છે અહીં એનો ઢોળાવ કેવો છે તીવ્ર ગતિવાળો છે જેથી ધુઆધાર ધોધની રચના થાય છે આ નદીની શાખા નદીની લંબાઈ વધારે નથી મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે આ નદીનો બેસીન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ્ત છે નર્મદા નદીની લંબાઈ તેરસો ને બાર કિમી છે તેથી આપણે જોઈએ કે આ નદીની શાખા નદીઓ છે એની લંબાઈ વધારે નથી એટલે કે એને જે નદીઓ મળે છે એની લંબાઈ વધારે નથી અને મોટાભાગની નદીઓ ક્યાં મળે છે કાટખૂણે મળે છે આ નદીનો બેસિનનો ભાગ છે એ મધ્યપ્રદેશ અને ગુજરાત સુધી ફેલાયેલો છે નર્મદા નદીની લંબાઈ લગભગ તેરસો ને બાર કિમી છે હવાનો પછીનો પોઈન્ટ છે આપણો તાપી બેસીન મધ્યપ્રદેશમાં સાતપુરાની ગિરિમાળાઓ છે અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે કેવો જિલ્લો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે તે નર્મદાની સમાંતર એક ફાટખીણમાં થઈને વહીને અરબસાગરને મળે છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર વ્યાપ્ત છે એટલે કે ફેલાયેલું છે અરબસાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે અહીં નદીઓની લંબાઈ ઓછી છે પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી નદી એટલે કે મહીસાગરનો સમાવેશ થાય છે અને તાપી નદીની લંબાઈ લગભગ સાતસો ને ચોવીસ કિમી છે ગોદાવરી બેસીન આ નદી દ્વિકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે તેની લંબાઈ લગભગ ચૌદસો ને પાસઠ છે આ નદી પૂર્વમાં વહી બંગાળાની ખાડીને મળે છે દ્વિકલ્પીય નદીઓમાં તેનું બેસીન ક્ષેત્ર સૌથી મોટું છે આ નદીનો નદી પચાસ ટકા ભાગ મહારાષ્ટ્રમાં છે જેમાં પૂર્ણા વર્ધા પ્રાણહિતા માંજરા માંજરા વેનગંગા પેનગંગાનો સમાવેશ થાય છે ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસીન ક્ષેત્ર વિશાળ છે તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે આપણે ઉપર જોઈ ગયા કે બધી નદીઓ છે દ્વિકલ્પીય નદીઓ છે એમાં આપણે નર્મદા બેસીન જોઈ ગયા પછી આપણે તાપી બેસીન અને પછી આપણે ગોદાવરી જોઈએ તો ગોદાવરી નદી છે એ દ્વિકલ્પીય નદીઓમાં સૌથી મોટામાં મોટી નદી છે બરાબર નર્મદા નદીની લંબાઈ કેટલી છે તેરસો ને બાર કિલોમીટર કેટલી છે તેરસો ને બાર કિમી છે જ્યારે તાપી નદી છે એ કેટલી છે સાતસો ને ચોવીસ જ્યારે ગોદાવરી નદી છે એ કેટલી છે ચૌદસો એટલે આ બધી દ્રિકલ્પીય નદીઓ છે નર્મદા તાપી એમાં ગોદાવરી નદી છે એ સૌથી મોટામાં મોટી નદી છે એટલે એનું બેસીન ક્ષેત્ર પણ વિશાળ છે બરાબર અને આ નદીનો બેસીનનો પચાસ ટકા ભાગ છે એ મહારાષ્ટ્રમાં છે અને ગોદાવરીને શાખા નદીઓ કંઈ કંઈ મળે છે તો પૂર્ણા વર્ધા પ્રાણહિતા માંજરા વેનગંગા અને પેનગંગા જેવી નદીઓ છે એ મળે છે તેથી તેને આપણે શું કહીએ છીએ દક્ષિણની ગંગા હવે જોઈએ મહાનદી બેસીન મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે તે ઓડિશામાં વહી અને બંગાળાની ખાડીમાં મળે છે તેની લંબાઈ લગભગ આઠસો ને કિમી છે તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ ઝારખંડ અને ઓડિશામાં આવેલું છે હવે આપણે જોઈએ કૃષ્ણા બેસીન તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે તેની લંબાઈ લગભગ ચૌદસો કિમી છે તેને મળતી શાખા નદીઓમાં તુંગભુદ્રા કોઈના ઘાટપ્રભા મુસી અને ભીમાનો સમાવેશ થાય છે તેનું બેસીન ક્ષેત્ર મહારાષ્ટ્ર કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે કૃષ્ણા નદી કે જે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાંથી મહાબળેશ્વર પાસેથી મહાબળેશ્વર પાસેથી નીકળે છે કે જે લગભગ ચૌદસો કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને તેને કઈ કઈ નદીઓ મળે છે તો તુંગભભુદ્રા કોઈના ઘાટપ્રભા મૂસી તથા ભીમા આવી નદીઓ મળે છે અને તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર કર્ણાટક અને આંધ્રપ્રદેશ સુધી ફેલાયેલું છે પછી જોઈએ કાવેરી બેસિન કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે તેની લંબાઈ લગભગ સાતસો ને સાહીઠ કિમી છે તેને મળતી શાખા નદીઓ અમરાવતી ભવાની હિમાવતી અને કાલીની છે તેનું બેસિન ક્ષેત્ર કેરળ કર્ણાટક અને તામિલનાડુ તામિલનાડુના કુડલુર દક્ષિણ પટ્ટનમાંથી તે બંગાળાની ખાડીને મળે છે કાવેરી નદી કે જે બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે કે જે સાતસોને સાઠ કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને તેને કઈ કઈ નદીઓ મળે છે તો અમરાવતી ભવાની હેમાવતી અને કાલીની તેનું બેસિન ક્ષેત્ર તો કેરળ કર્ણાટક અને તામિલનાડુ આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે તેમાં દામોદર બ્રાહ્મણી અને વેતરણી અને સુવર્ણરેખાનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે નદીઓ છે તેનો પરિચય મેળવ્યો હવે આપણે સરોવરો છે તેના વિશે આપણે માહિતી મેળવશે હવે આવે હવે આપણે સરોવરો વિશે માહિતી મેળવવાની છે એની પહેલાં આપણે આટલું જાણવું ગમશે તે આપણે જોઈએ પૃથ્વી સપાટી પર આશરે એકોતેર ટકા જલાવરણ છે તેમાંથી સત્તાણું ટકા ખારું પાણી છે અને ત્રણ ટકા પેયજર માટે ઉપલબ્ધ છે અને ચોથા ભાગનો બરફ સ્વરૂપ છે પેયઝર એટલે કે પીવાલાયક વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠમાં વાતાવરણ આપણી આસપાસ શું છે એ ચેપ્ટરની અંદર આપણે આ વસ્તુ શીખી ગયા છીએ બરાબર કે સત્તાણું ટકા પાણી ખારું છે જલાવરણ છે એ એકોતેર ટકાનો ભાગ રોકે છે કારણ કે ત્રણ બાજુ શું આવેલું છે આપણી ત્રણ બાજુ છે દરિયો આવેલો છે જ્યારે ત્રણ ટકા પાણી છે એ પીવાલાયક છે એમાંથી તમે એમ જુઓ તો ચોથા ભાગનું પાણી છે એ બરફ સ્વરૂપે છે હવે આપણે સરોવરો છે સરોવરો છે તેનો પરિચય મેળવીએ ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તાર છે એમાં આપણને જોવા મળે છે મોટા ભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી હોય છે શુષ્ક ક્ષેત્રોમાં અંતસ્તરીય નદીઓ વડે કાશ્મીરી ક્ષેત્રમાં સરોવરની રચના હિમનદીથી થયેલી છે કેટલાક સરોવરો પવન નદી અને માનવ પ્રવૃત્તિના કારણે રચાયેલા છે વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવા સરોવરો રચાયા છે સમુદ્રની ભરતીના કારણે લઘુન સરોવરો રચાયેલા છે ચિલકા કોલેરું અને પુલિકટ આ પ્રકારના સરોવરોનું ઉત્તમ ઉદાહરણ જે રાજસ્થાનમાં આવેલું સાંભળ સરોવર ખારા પાણીનું સરોવર છે જેમાંથી મીઠું પકવવામાં મીઠું પકવવામાં આવે છે ફરીથી રિપીટ કરીએ કે ભારતમાં ઘણા બધા નાના મોટા સરોવરો આવેલા છે ખાસ કરીને મીઠા પાણીના સરોવરો છે એ આપણને હિમાલયના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે અને મોટાભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી જોવા મળે છે એના સિવાય શુષ્ક ક્ષેત્રોમાં અંતઃસ્થળીય નદીઓ વડે અને કાશ્મીર ક્ષેત્ર છે એમાં નદીના કારણે સરોવરની રચના થઈ છે જ્યારે અમુક સરોવરો એવા છે કે જે પવન નદી અને માનવ પ્રવૃત્તિના કારણે રચાયેલા છે વિષરપી નદીઓના પૂરના કારણે આપણને ઘોડાની નાળ જેવા સરોવરો જોવા મળે છે જ્યારે સમુદ્રની ભરતીના કારણે આપણને લગુન સરોવરો જોવા મળે છે એમાં ચીલકા કોલેરું અને પુલીકટ છે એ ઉત્તમ ઉદાહરણો છે જ્યારે રાજસ્થાનમાં સાંભળ સરોવર છે એ ખારા પાણીનું સરોવર છે જેમાંથી મીઠું પકવવામાં આવે છે મીઠા પાણીના સરોવરો હિમાલય ક્ષેત્રમાં છે જે હિમનદી દ્વારા નિર્માણ પામ્યા છે જે તે સમયે હિમ નદીના ગર્તમાં પાણી ભરાવાથી સરોવરો રચાયા હિમ નદીઓ પીગળી જતાં અહીં સુંદર સરોવરો બન્યા છે કાશ્મીરનું વુલર સરોવર અત્ય વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે આ સિવાય દલ ભીમતાલ નૈનીતાલ લોકતાલ બડાપાની વગેરે સરોવરો પણ ક્ષેત્રમાં જોવા મળે છે હવે આપણે જોઈએ કે આ સરોવરો છે એની ઉપયોગીતા શું છે સરોવરોની ઉપયોગીતા જોઈએ સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે કેટલીક નદીઓ સરોવરોમાંથી પણ ઉદભવે છે જ્યાં વધુ વરસાદ પડે છે તેવા ક્ષેત્રોમાં આવેલા સરોવરોમાં વધારે પ્રમાણે જળ સંચિત કરી શકાય છે જળ સંચિત એટલે કે વધારે પ્રમાણમાં જળનો સંગ્રહ છે એ કરી શકાય છે અને સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે થાય છે સરોવરમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે માનવી દ્વારા નિર્મિત નદી પર બંધાયેલા બંધો તેને અંતર્ગત કેટલાક સરોવરો જળ વિદ્યુત ઉત્પાદન માટે પણ ખૂબ જ ઉપયોગી છે ઘણા સરોવરો તો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે પરિણામે આવા સરોવરો સલેગા એટલે કે ફરવા જો ફરવાલાયક સ્થળ અથવા જોવાલાયક સ્થળ તરીકે વિકસિત થયા છે સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્ત્વના બની રહ્યા છે તો આ શું છે વિદ્યાર્થી મિત્રો સરોવરની ઉપયોગીતા છે સરોવરો છે એ મનુષ્યને ઘણી રીતે ઉપયોગી છે ઘણા સરોવરો છે એ નદીઓ દ્વારા એની રચના થાય છે પછી જે સરોવર છે બરાબર કે જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં તમે સરોવર હોય તો વધારે પડતા પાણી છે એનો સંગ્રહ કરી શકો છો અને આ પાણીનો ઉપયોગ તમે ઉનાળા દરમિયાન સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે થઈ શકે છે પછી દુષ્કાળ વખતે પછી ઘણા એવા મનુષ્યએ બાંધેલા સરોવર છે દાખલા તરીકે સરદાર સરોવર બરાબર તો આવા ઘણા સરોવરો છે કે જે જળ વિદ્યુત માટે પણ ઉપયોગી છે ઘણા સરોવરો છે એ કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે જેના કારણે એ સલેગા એટલે કે ફરવાલાયક સ્થળ અને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસિત થયા છે હવે પછીનો ટોપિક છે નદીઓનું નદીઓનું આર્થિક મહત્ત્વ માનવ ઇતિહાસમાં નદીઓનું સૌથી વધુ મહત્ત્વ રહ્યું છે નદીઓનું પાણી કુદરતી સંસાધન છે તે માનવીની ઘણી બધી પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય છે અનિવાર્ય એટલે કે જરૂરી છે તેણે માનવીની પ્રાથમિક જરૂરિયાતોને સંતોષી છે ખેતી અને ઉદ્યોગોના વિકાસ નદીઓના કારણે થયા છે પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓને આભારી છે શીખી ગયા ને આપણે સિંધુ ખેડની સંસ્કૃતિ બરાબર એટલે કે પહેલાંની સંસ્કૃતિ પ્રાચીન એ પણ નદી કિનારે જ પાંગરેલી છે એટલે કે નદીઓને જ આભારી છે મોટાભાગના શહેરોનો વિકાસ નદી કિનારે થયો છે જેમ કે દિલ્હી કલકત્તા અમદાવાદ ભરૂચ સુરત વગેરે ટૂંકમાં આપણા માટે નદીઓ છે એનું મહત્ત્વ ખૂબ જ છે એક તો નદીઓ છે એ કુદરતી સંસાધન છે બરાબર નદીઓ છે એ આપણા માટે ખૂબ જ અનિવાર્ય એટલે કે જરૂરી છે અને નદીઓએ શું કર્યું છે પ્રાથમિક જરૂરિયાતો સંતોષી છે આપણી પ્રાથમિક જરૂરિયાતો શું છે રોટી કપડાં ઓર મકાન રોટી કપડાં મકાન બરાબર એ પ્રાથમિક આપણી જરૂરિયાતો છે પણ પાણી પાણી છે એના વગર તો તમે ચલાવી શકો એમ જ નથી એટલે કે એને આપણી પ્રાથમિક જરૂરિયાતો છે એને સંતોષી છે પછી ઘણી બધી નદીઓ છે એ ખેતી અને ઉદ્યોગોના વિકાસ માટે પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને આપણી પ્રાચીન સંસ્કૃતિ છે તેનો વિકાસ પણ વિદ્યાર્થી મિત્રો નદી કિનારે થયો છે અને મોટાભાગના શહેરો છે એ પણ નદી કિનારે વિકાસ પામ્યા છે જેમ કે દિલ્હી કલકત્તા અમદાવાદ ભરૂચ સુરત વગેરે ભારત જેવા કૃષિ પ્રધાન દેશની કૃષિના વિકાસ માટે નદી છે એને પાયો ગણવામાં આવે છે આધુનિક સમયના તેના જળનો ઉપયોગ પીવા માટે સિંચાઈ માટે અને જળ વિદ્યુત માટે નો વિદ્યુત તથા વિહાર માટે થાય છે આધુનિક એટલે કે અત્યારના સમયમાં બરાબર ભારત કેવો દેશ છે કૃષિ પ્રધાન દેશ છે અને ભારતના મોટાભાગના લોકો છે એ કૃષિની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એટલે આપણા માટે જોઈએ તો કૃષિના વિકાસ માટે નદી છે એ મુખ્ય આધાર છે અને આધુનિક એટલે કે અત્યારના સમયમાં આપણે તેનો જળનો ઉપયોગ પીવા માટે પણ કરીએ છીએ સિંચાઈ માટે પણ કરીએ છીએ જળ વિદ્યુત મેળવવા માટે પણ કરીએ છીએ અને નૌકા વિહાર છે તેના માટે પણ આપણે તેનો ઉપયોગ છે એ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમે આના ઉપરથી એટલું તો તમને એટલી ખબર તો પડી ગઈ કે આપણું જીવન છે એમાં નદી છે એનું ઘણું બધું મહત્વ રહેલું છે હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નદી પ્રદૂષણ બરાબર નદી છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે તો નદી છે એ દૂષિત પણ થાય છે તો જોઈએ નદી પ્રદૂષણ નદીના પાણીનો ઉપયોગ ઘરેલું કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ માટે વધારે પડતો થાય છે આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ તેને પવિત્ર પણ ગણીએ છીએ તેમ છતાં નદીઓમાં ઉદ્યોગોનું મલિન જળ પણ છોડીએ છીએ શહેરોની ગટરના પાણી શહેર પાસે આવેલી નદીઓમાં ઠલવાય છે ઉપરાંત શહેરોનો કચરો પણ નદીના પાણીમાં નાખીએ છીએ પરિણામે માનવી જેને લોકમાતા કહે છે તે નદીના પાણીને પ્રદૂષિત કરે છે આમ ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણમાં સતત વધારો થાય છે નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે નદીના પાણીને દૂષિત થતું અટકાવવા માટે સરકાર હાલ વિશેષ પ્રયત્ન કરી રહીએ છીએ અને આ સરકારની કામગીરીમાં આપણે સહભાગીદાર થઈએ એ ખૂબ જ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો નદીનું પાણી નદી છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે આપણે ઉપરના ટોપિકમાં નદીની ઉપયોગિતા વિશે શીખી ગયા પણ આપણે આ નદીનું પાણી છે એ ઘર વપરાશ માટે કૃષિ માટે અને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ માટે આપણે વધુ પડતું કરીએ છીએ બરાબર એટલે તો આપણે નદીને શું કહીએ છીએ લોકમાતા શું કરવા તો નદી છે એ આપણને ઘણી રીતે ઉપયોગી છે છતાં પણ આપણે નદીઓ છે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ઉદ્યોગોમાં જે ગંધારું એટલે કે મલીન કેમિકલવાળું પાણી હોય છે એ આપણે નદીમાં છોડીએ છીએ ઘણા શહેરોની ગટરનું પાણી પણ નદીની અંદર ઠલવાય છે જેના કારણે પાણી કેવું બને છે પ્રદૂષિત બને છે ઘણી જગ્યાએ આપણે નદીમાં કચરો પણ નાખતા જોઈએ છે કચરો એટલે તમને એમ થાય કે કેવો કચરો તો વિદ્યાર્થી મિત્રો કચરો એટલે આમ કચરો એટલે આમ જોઈએ તો ઘણી વખત આપણે નદી છે એને પવિત્ર ગણી અને તમે ઘરમાં કોઈ પણ જાતના ભગવાનના ફોટા હોય છે ભગવાનની ચુંદરી હોય છે કે ભગવાનને કાંઈ પણ આપણે માળા કે આ તે પહેરાયું હોય છે અથવા પ્રસાદી ન ખાધી હોય તો આ બધી વસ્તુ છે આપણે નદીની અંદર નાખતા હોઈએ છીએ આના કારણે પણ નદીનું પાણી શું થાય છે પ્રદૂષિત થાય છે હવે આવું પ્રદૂષિત પાણી જો તમે પીવામાં ઉપયોગ કરશો તો શું થાશે સ્વાસ્થ્ય છે એ બગડશે અને આ રીતે ઔદ્યોગિકરણ અને શહેરીકરણના કારણે જળ પ્રદૂષણ છે એમાં સતત શું થાય છે વધારો થાય છે એટલે આમ જોવા જાઓ તો જળ પ્રદૂષણ છે એ અત્યારના સમય પ્રમાણે એક રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે અને તેના માટે સરકાર છે એ ઘણા પ્રયત્નો કરી રહ્યા છે તો આપણે આ પ્રયત્નો છે એમાં ભાગીદાર થવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આના પછી એક છેલ્લો એક જ ટોપિક છે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો હું એ બોલી જાઉં છું બરાબર તમારા બધા પાસે ટેક્સ્ટબુક છે તો તમે બધા અંદર છે છે જોઈ તો જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમોનું પાલન કરવું જોઈએ રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તેના માટે કડક નિયમો બનાવવા જોઈએ ઔદ્યોગિક એકમોએ પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવે આવતા રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે અને ઘરનો કચરો નદીમાં ન પડે તેના માટેની એને કાળજી રાખવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ શું હતું જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો કે સરકાર જે નદીના પાણીને શુદ્ધ કરવા માટેના જે કડક નિયમોનું પાલન કરાવે છે બરાબર તો એના માટે નદી સંરક્ષણ યોજના અને જળ શુદ્ધિકરણના કાર્યક્રમો છે એ યોજવા જોઈએ અને બને તેટલો સહયોગ છે એ આપણે આપવો જોઈએ પહેલું તો એ કરવાનું કે ઔદ્યોગિક એકમો છે એ મલિન એટલે કે કેમિકલવાળું પ્રદૂષિત પાણી છે એ નદીમાં ન છોડે એના માટે કડક નિયમો બનાવવા જોઈએ એટલે કે એ પાણીને શુદ્ધ કરી અને પછી ફેંકવું જોઈએ જેથી કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય બરાબર અથવા એમ પણ આપણે કહી શકીએ કે કેમિકલ કે જે હાનિકારક તત્વો હોય એ એણે સૌથી પહેલાં દૂર કરી અને પાણીને થોડું શુદ્ધ કરી અને પછી એને બહારે ફેંકવું જોઈએ આમ દરેક નાગરિકે શું કાળજી રાખવાની છે કે નદીનું પાણી સ્વચ્છ રહે કોઈપણ વ્યક્તિ છે એ નદીની અંદર કોઈપણ જાતનો કચરો ન રાખે એના માટેની કાળજી રાખવી જોઈએ અને આમાં આપણે સહભાગીદાર થવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે બરાબર શુક્રવાર આપણું ચેપ્ટર પૂરું થાય છે તો બધા વિદ્યાર્થી મિત્રો આજે જ મને સાંજે આઠ વાગ્યા સુધીની અંદર ચેપ્ટર પંદર છે એના ફેડબુકની અંદર ફોટા મોકલાવશે બરાબર કે આપણે પાઠ ચાલુ કર્યો તેથી જ આપણે ફેરબુકની અંદર લખવા માટે આપી દીધું છે પાઠ છે એ આપણો પૂરો થાય છે એટલે બધા વિદ્યાર્થી મિત્રો નામ સહિત મને સાંજે આઠ વાગ્યા સુધીની અંદર આ ચેપ્ટરના ફોટા મોકલાવી દેશે કોઈને કાંઈ ન સમજાતું હોય તો મને તમે પૂછી શકો છો અત્યારના ક્લાસ ક્લાસવર્કની અંદર તમારે નદીઓનું આર્થિક મહત્ત્વ એ ટોપિક લખી અને બતાવવાનો છે